અંકલેશ્વરની સેશન્સ કોર્ટે વાલિયામાં બાળકી સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદ તથા ભોગ બનનારી બાળકીને 5 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. અંકલેશ્વરની સેશન્સ કોર્ટ વાલિયામાં બાળકી સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદ તથા ભોગ બનનારી બાળકીને 5 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. બનાવની હકીકત જોતા વાલિયા તાલુકાના એક ગામની 14 વર્ષીય સગીરા ગત તારીખ 28 નવેમ્બર 2016ના રોજ બહેનપણીને ત્યાં નોટબુક લેવા નીકળી હતી. તે સમયે તેને માર્ગમાં રવિકાંત ઉર્ફે રવિ ગોવિંદ પટેલ મળી ગયો હતો. તેને સગીરાને પુસ્તકો અને ડ્રેસ અપાવવાની લાલચે બાઇક પર બેસાડીને ગામના સ્મશાનમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કરી ફરાર થઈ ગયો હતો. સગીરાએ સમગ્ર હકીકત માતા પિતાને જણાવતા આરોપી સામે વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસ અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વીજે કલોત્રાની કોર્ટમાં ચાલી રહ્યો હતો. સરકારી વકીલ જેબી પંચાલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને 376ની કલમ મુજબ આજીવન કેદ તથા પોક્સો એક્ટની કલમમાં 20 વર્ષની સજા ફટકારી હતી. વધુમાં સગીરાને રૂપિયા 5 લાખ રૂપિયા વળતર ચૂકવવા સરકારને આદેશ કર્યો છે. વાલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ 2016થી ચાલી રહેલા કેસમાં